લોકડાઉન વચ્ચે સરકારે મોટર વાહન અધિનિયમ અને કેન્દ્રીય મોટર વાહન નિયમ હેઠળ જરૂરી દરેક દસ્તાવેજોની વેલિડિટી 30 જૂન સુધી વધારી દીધી છે. લોકોના આવવા જવા પર રોક અને ઓફિસો બંધ રહેવાના કારણે દસ્તાવેજોનું નવીનીકરણ સંભવ નથી. એવામાં જે લોકોના દસ્તાવેજની વેલિડિટી 1 ફેબ્રુઆરી 2020થી જૂન 2020ની વચ્ચે સમાપ્ત થઈ રહી છે તેની વેલિડિટી 30 જૂન 2020 સુધી વધારી દેવામાં આવી છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે લોકડાઉન સમયે દસ્તાવેજનું રિન્યુઅલ સંભવ નથી, જેથી મોટર વાહન અધિનિયમ 1988 અને કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ 1989 હેઠળ વિવિધ દસ્તાવેજોની વેલિડિટી 30 જૂન સુધી વધારી દેવામાં આવી છે. ગાડી ચલાવતી વખતે 4 પેપર હોવા ખૂબ જરૂરી છે. ડ્રાઇવિંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ અને પોલ્યુશન સર્ટિફિકેટ, આ 4 પેપર તમારી પાસે હોવા ખૂબ જરૂરી છે. જો તમે પોતાની પાસે ડોક્યુમેન્ટ્સ નથી રાખવા માંગતા તો મોબાઈલમાં ડિજિટલ કોપી રાખી શકો છો. એવામાં જો તમે પોતાનું DL એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ ઘરે ભૂલી ગયા છો અને ટ્રાફિક પોલીસ તમને પકડે તો ડિજિલોકરમાં રાખવામાં આવેલી ડિજિટલ કોપી બતાવી શકો છો. નવો ટ્રાફિક એક્ટ લાગુ થયા બાદ કોઈપણ કારણથી લગાવવામાં આવેલા દંડની રકમ 10 ગણી વધારી દેવામાં આવી છે. દારૂ પીને વાહન ચલાવવા પર 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે. આ ઉપરાંત જો કોઈ નાબાલિક વાહન ચલાવતો પકડાય તો વાહન માલિકને જેલ થઈ શકે છે. આ ઉપરાંત વધુ સ્પીડમાં વાહન ચલાવવા પર 1,000 થી 2,000 રૂપિયા સુધીનું ચલન કાપવામાં આવે છે.